હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો આપણે લાસ્ટ વિડિયોમાં ક્રિયાશીલ સમૂહ, તેના બંધારણ, એના આયોગીશી નામકરણમાં વપરાતા પૂર્વગો, પ્રત્યયો, બરાબર એ જોઈ ગયા હતા અને તમને મોડે કરવા આપ્યા હતા. તમે વાંચી લીધા હશે, મોડે કરી લીધા હશે, એટલે દરેક સમૂહના પૂર્વગ અને પ્રત્યય આવડવા જોઈએ, તો જ આપણને આયોગીશી નામકરણ આવડશે. તો આજે એ જ ક્રિયાશીલ સમૂહ પર આધારિત નામકરણ જોવાના છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. કોઈ એક સમૂહનું પહેલા કોઈ એક સમૂહ વિશે જોઈશું, બરાબર. આ રીતે દરેક છૂટા છૂટા સમૂહ વિશે પહેલાં શીખવાના છે, અને પછી બધા એકસાથે લઈને સાથે આવે તેવા નામકરણ જોઈશું. તો પહેલાં બધા સમૂહ માટે છૂટું છૂટું નામકરણ જોઈશું આપણે. ઓકે, તો શરૂઆત આપણે કરવાના છે આલ્કીમિટી. આલ્કી, તો આલ્કીનનું બંધારણ આપણે ખબર છે, સી ડબલ બોન્ડ સી, અને એનો પ્રત્યય હોય ઇન, તેનો ઉપયોગ કરીશું આપણે, બરાબર છે. ચલો શું કરીએ, તો સમજો કે આ એક છે આપણી પાસે, આ એક કાર્બનિક સંયોજન છે. ચલો કયો સમૂહ છે, તો તમે જોશો અહીંયા દ્વિબંધ છે, દ્વિબંધ એટલે આલ્કીન, બરાબર ને. તો પહેલું કામ એ દ્વિબંધનો ઓછામાં ઓછો નંબર આપણે આપવાનો હોય. આપણે ખબર છે જ્યારે કોઈ પણ આયોગીશી નામકરણ કરો તો સમૂહનો ઓછામાં ઓછો નંબર આપવો પડે. હવે અહીંયા નંબર બે રીતે આપીશું. જો આપણે નંબર આપવો હોય તો આગળ રીતે આપી શકાય 1, 2, 3, અને આ પાછળથી આપી શકાય 1, 2, 3. જો તો આપણે આ દ્વિબંધનો ઓછામાં ઓછો નંબર આપવાનો. ચલો હવે આગળથી આપીએ તો આ દ્વિબંધનો કાર્બન કયો ગણાય? તો દ્વિબંધની આગળ જે કાર્બન આવે ને તે દ્વિબંધનો કાર્બન ગણાય. તો આગળથી જો આપીએ તો દ્વિબંધનો કાર્બન આ ગણાય. જો પાછળથી નંબર આપીએ તો દ્વિબંધની આગળ કાર્બન આ આવે, આ ગણાય. ખબર પડે છે ફરીથી? આ દ્વિબંધ સમૂહનો કાર્બન કયો ગણાય? તો આગળથી આપીએ તો દ્વિબંધની આગળ જે કાર્બન આવે ને તે સમૂહનો કાર્બન ગણાય. તો આગળથી આવીએ તો દ્વિબંધની આગળ આ કાર્બન આવે, એટલે આ કાર્બન ગણતરી મળે. ને પાછળથી નંબર આવીએ તો દ્વિબંધની આગળ આ કાર્બન આવે, એટલે આ ગણતરી મળે. તો આગળથી જો નંબર આપીએ તો આ દ્વિબંધનો કાર્બનનો બે નંબર આવે. જો આજે ને પાછળથી નંબર આપીએ તો દ્વિબંધની આગળનો કાર્બન આવે, એટલે એનો નંબર એક આવે. તો આપણો રૂલ શું છે? ઓછામાં ઓછો નંબર આવે તે રીતે નંબર આપે. તો ઓછામાં ઓછો નંબર નથી આવે, તો આગળથી બીજો ને પાછળથી પહેલો, તો પાછળથી આપવો પડશે નંબર, ને પાછળથી ઓછો આવે. તો ચલો પાછળથી નંબર આપી દઈશું. તો પાછળથી જે નંબર આપીએ તો આ 1, 2, 3. ઓકે, ચલો લખવાનું શું? તો દ્વિબંધનો પ્રત્યય છે, પ્રત્યય એટલે પેલા જનક શૃંખલા લખાય. તો જનક શૃંખલામાં કેટલા કાર્બન? 3, બરાબર. અને એ 3 કાર્બનનું ટૂંકું રૂપ લખવું પડે. 3 કાર્બનનું ટૂંકું રૂપ એટલે પ્રોપ, ખબર ને? એક કાર્બન હોય તો બ્યુટ, બે હોય તો ઈટ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ. તો આ 3 કાર્બન છે, તો એનું ટૂંકું રૂપ પ્રોપ. પછી આ દ્વિબંધનો ઓછામાં ઓછો નંબર લખવાનો, કેટલો? 1, ડેશ કરીને, અને પછી ડેશ કરીને એનો પ્રત્યય લખવાનો. કઈ વાત? એટલે આ નામ થશે પ્રોપ 1ઇન. શું થાય? પ્રોપ 1ઇન. એટલે શું લખવાનું? એ આપણે અહીંયા શોર્ટમાં લખી લો. જો પહેલું લખવાનું જનક શૃંખલાના કાર્બનનું ટૂંકું રૂપ. ટૂંકું રૂપ એટલે ખબર પડે છે ને આપણી ભાષામાં? એક હોય તો મીટ, બે હોય તો એ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો મ્યુટ, પ્લસ સોરી ડેશ, ડેશ કરવાનું. જો અહીંયા 3 કાર્બન છે એટલે પ્રોપ, પછી ડેશ, પછી દ્વિબંધના કાર્બનનો ઓછામાં ઓછો નંબર, દ્વિબંધના કાર્બનનો ઓછામાં ઓછો નંબર ડેશ. જો આ પ્રોપ, પછી એનો ઓછો નંબર 1, ડેશ, ને પછી પ્રત્યય લખવાનો. કયો? ઇન, પ્રત્યય. આ રીતે યાદ રાખવાનું. જો જેટલા શું થયેલા કાર્બન ટુ કરો ડેશ, દ્વિબંધના કાર્બનને ઓછામાં ઓછો નંબર ડેશ, ઇન પ્રત્યય. તો આ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વધીએ. ચલો સમૂહ છે દ્વિબંધ. જો ચલો પહેલા એનો ઓછો નંબર આપીએ, આગળથી આપીએ તો બીજો નંબર આવશે. જો દ્વિબંધની આગળનો કાર્બન આ છે એટલે બીજો, ને પાછળથી આપીએ તો પણ બીજો આવશે. જો એટલે દ્વિબંધની કાર્બનનો આગળ પાછળનો લાગણની કાર્બન આ છે, આ પાછળથી આવીએ. જો
લાગત થી પણ બીજો ને પાછળ થી પણ બીજો તો આગળ થી નંબર આપી દો ચલો નંબર અપાઈ ગયો હવે લખવાનું જનક શૃંખલાના કાર્બન નો ટુકડો તો ચાર કાર્બન એટલે બ્યુટ દ્વિબંધમાં ઓછામાં ઓછો નંબર ઓછામાં ઓછો નંબર કયો બે પ્રત્યય છે ઇન એટલે આનું નામ થશે બ્યુટ ટુ ઇન જો ચલો અમારી ત્રિબંધ આગળ થી નંબર આપી તો આવશે એટલે બીજો આવશે જો પાછળની નંબર આપી તો આ કાર્બન થશે એટલે એક બે ને ત્રણ તો આગળ થી બીજો નંબર આવે ને પાછળ થી ત્રીજો નંબર આવે તો કથી નંબર આપી શકાય આગળ થી 1 2 3 4 5 ચલો પહેલા જનક શૃંખલાના કાર્બન નું કરો 5 એટલે કોણ તો 10 પછી નો ઓછામાં ઓછો નંબર 2 10 કરતા તો પ્રત્યય કયો ઇન એટલે આનું નામ થશે 10 2 3 જો ચલો આમાં જોઈ લઈએ ખબર પડી ને બધાને ચલો દ્વિબંધ આગળ થી નંબર આપે તો આ કાર્બન બનાશે 1 2 3 4 ચોથો નંબર આવે પાછળ થી નંબર આપે તો આ કાર્બન બનાશે જો 1 2 3 તો આગળ થી ચોથો નંબર ને પાછળ થી ત્રીજો નંબર ક્યાંથી આવીશું પાછળ થી 1 2 3 4 5 6 7 ચલો નામ લખવું હોય તો પહેલું કામ જનક શૃંખલાના કાર્બન નું ટુકડો ચલો જનક શૃંખલાના કેટલા કાર્બન 7 7 કાર્બન નું ટુકડો પહેલા હેપ્ટ આ રીતે રેફ કરવાની હેપ્ટ ચલો એનો ઓછામાં ઓછો નંબર એટલે 3 ડેશ કરીને એ પ્રત્યય લખો ઇન એટલે નામ થશે હેપ્ટ 3 ઇન ખબર પડી ને વારને જેટલી પ્રેક્ટિસ કરો એટલે વધારે મજા આવે ચલો આગળ લઈએ ચલો દ્વિબંધ છે આગળથી નંબર આપી તો આ કાર્બન એટલે પહેલો જ આવે અને પાછળથી આપે તો આ કાર્બન એટલે ત્રીજો આવે છે ને તો કાથી નંબર આપીશું આગળથી એટલે 1 2 3 4 ચલો પહેલા જરાક સંખ્યાના કાર્બન નું ગ્રુપ ચાર કાર્બન એટલે બ્યુટ એનો નંબર 1 પ્રત્યય ઇન બ્યુટ 1 ઇન ચલો આમાં જોઈ લઈએ સમુચ્છેદ દ્વિબંધ ચલો એનો ઓછો નંબર આગળ થી અપી તો આ કાર્બન બનાય 1 2 3 4 ચોથો નંબર આવે પાછળ થી અપી તો આ કાર્બન બનાય તો પહેલો નંબર આવે તો નંબર ક્યાંથી આપીશું પાછળ થી 1 2 3 4 5 ચલો નામ લખી લો કે જનક શૃંખલાના કાર્બન 5 છે અને બીજું ગ્રુપ 10 ડેશ ચલો દ્વિબંધ નો ઓછો ઓછો નંબર 1 એનો પ્રત્યય આવે ઇન એટલે 10 1 ઇન તો આ રીતે તમે નામકરણ કરી શકો છો અને ઇઝીલી તમને નામકરણ આવડી જાય આ બધું ધ્યાનમાં રાખવાનું હા આ દરેકે દરેક ક્વેશ્ચન નોટમાં લખવાની છે તમારે મેં જે રીતે અહીંયા કરાવીશ તે રીતે તમારે નોટમાં લખતા જવાનું છે આ બધું લખવાનું છે બરાબર છે એટલે ના સ્ક્રીનશોટ મારીને તમને મોકલી આપીશ પીડીએફમાં એ તમારે લખવાના છે ઓકે ચલો આલ્કેનમાં જો બીજું જોઈશું આપણે ચલો આલ્કેનમાં આગળ વધીએ અત્યારે આપણે જોયું એવા કાર્બનિક આલ્કીન સંયોજનો જોયા જેમાં ત્રિબંધની સંખ્યા એક હતી પણ સમજો કો એવા કાર્બનિક સંયોજનો હોય કે જેમાં ત્રિબંધની સંખ્યા એક કરતા વધારે હોય તો નામકરણ કઈ રીતે કરવું તો ધારો કે ત્રિબંધની સંખ્યા બે હોય જો આમાં બે છે જો બરાબર એટલે જો ત્રિબંધની સંખ્યા બે હોય ત્યારે તો આપણને ખબર કે દ્વિબંધ એક હોય તો આપણે શું કરીએ જનક શૃંખલાના કાર્બન નું ટુકડો વત્તા પછી દ્વિબંધ નો ઓછામાં ઓછો નંબર ડેશ કરીને અને પછી પ્રત્યય લગાડીએ તો દ્વિબંધની સંખ્યા જો બે હોય તો બંને દ્વિબંધ ના ઓછામાં ઓછા નંબર લખવા એટલે સરવાળો કરવાનો આગળથી કે પાછળથી જે ઓછામાં ઓછા આવતો હોય તે નંબર ગણવામાં લેવા અને ઇન હોય ને એની જગ્યાએ ડાઈન પ્રત્યય લગાડવો ડાઈ વત્તા ઇન ડાઈ એટલે જો બે હોય ને ત્યારે ડાઈન પ્રત્યય અને આ રીતે તમે જોશો દ્વિબંધની સંખ્યા 3 હોય જો છે ને
તો દ્રિપદની સંખ્યા જો 3 હોય ને તો ત્રણ પ્રત્યય રાખો જો જો દ્રિપદની સંખ્યા 3 હોય ત્યારે ત્રણ પ્રત્યય લખાવો આવું સો આપણે ધ્યાનમાં રાખીશું અને નામ નામકરણ કરીએ તો વધારે ખ્યાલ આવશે આપણને ચાલો જોઈએ આપણે તો વધારે ખ્યાલ આવશે ચાલો તમે જોશો અહીંયા બે ત્રિભુજ એટલે બે સમૂહ છે પણ બંને સરખા છે તો આપણે વૃક્ષ લઈ લઈએ લાલ કાઈ વાળા ભાઈયા છે ને બે સરખા સમૂહ હોય તો બેનો સરવાળો ઓછો આવે તે રીતે નંબરિંગ કરો ધારો કે હું આગળથી નંબર આપો તો આ 1 2 3 ને 4 બરાબર તો આ દ્વિબંધના કાર્બન આ પહેલો બનાવી જો નાના દ્વિબંધના કાર્બન આ ત્રીજો તો આનો બેનો સરવાળો 1 ને 3 કેટલો થાય તો 4 થાય ચલો પાછળથી નંબર આપી દો 1 2 3 ને 4 તો આ દ્વિબંધની આગળનો કાર્બન 1 એટલે 1 અને આનો આગળ 3 એટલે 1 ને 3 4 જ થાય એટલે તમે આગળથી નંબર આપો કે પાછળથી આપો સરવાળો કેટલો આવે 4 જ તમારો ફરીથી આનો નંબર 1 આ દ્વિબંધનો નંબર 3 અને 1 4 પાછળથી આપે તો આ 1 ને આ 3 એટલે 4 થાય એટલે ગમે ત્યાંથી નંબર આપો 4 જ થાય એટલે તમે આગળથી પણ આપી શકો અને પાછળથી પણ નંબર આપી શકો ઓકે ચાલો હવે શું કામ શું કરવાનું તો નામ લખીશું તો નામ લખતી વખતે આપણે રોજ છે જણા શૃંખલામાં આવેલા કાર્બનનો ટુકડો ચલો કેટલા કાર્બન 4 4 એટલે બ્યુટ ખાસ યાદ રાખજો દ્વિબંધની સંખ્યા 2 કે 3 હોય ને તો બ્યુટની જગ્યાએ લખીશું બ્યુટા દ્વિબંધ 2 કે 3 હોય તો બ્યુટ નહીં લખાય એટલે મિક્સ નહીં લખાય મીઠા પછી ઈટી લખાય ઈઠા એક કાર્બનમાં તો આવે ધીરે વાત કરતા નથી બેમાં પણ નહીં આવે ચાર ત્રણ ચાર હોય તો બ્યુટા પાંચ હોય તો પેન્ટા છ હોય તો હેક્ઝા આ રીતે લખાય હા તો આ રીતે જો બ્યુટા ચલો હવે બંને નંબર સાથે રાખવાના આપણે ખબર છે ને બ્યુટા 1 3 અને પછી રાખવાનો ડાઈન એટલે આનું નામ થશે બ્યુટા 1 3 ડાઈન જો ચલો આનું જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે ચલો આગળથી નંબર આપે તો આ દ્વિબંધનો કાર્બન આગળ 1 નાનો આગળ એટલે 3 1 2 ને 3 એક ને ત્રણ ચાર પાછળથી આપે તો આ દ્વિબંધ નંબર આગળ એટલે બે નંબર જો પછી ત્રણ ચાર લાગણે તો બે ને ચાર છ એટલે વધી જાય પાછળથી નંબર આગળથી આવે તો સરવાળો ઓછો આવે એક ને ત્રણ એટલે ચાર આવે તો નંબર ક્યાંથી આપવાનો આગળથી 1 2 3 4 ને 5 ચલો 5 કાર્બન નામ લખીશું 5 કાર્બન એટલે પેન્ટ અને લખાય પેન્ટા દ્વિબંધ બે છે ચલો ગેસ આનો નંબર 1 આનો નંબર 3 ને બે ત્રિભુજ છે એટલે પ્રત્યેક લગાડવાનો ડાઈન એટલે આનું નામ થાય પેન્ટા 1 3 ડાઈન ચલો આનો ચલો ત્રિભુજ જો 1 2 ને 3 છે જો 3 છે ને તો 3 તમને સરવાળો ઓછો આપીએ આગળથી 1 2 3 4 5 6 ને 7 આગળથી નંબર આવે આનો 1 આનો આવે 3 આનો આવે 5 9 થયો જો પાછળથી નંબર આપીએ તો 2 આનો 4 આનો 6 બે ને 4 આઠ ને 6 14 થાય ને આ 9 તો કાફી ઓછો આવ્યો સરવાળો સરવાળો કાફી ઓછો આવે તો આગળથી ઓછો આવે આગળથી નંબર આપીશું પાછળથી નંબર આપવો નહીં એ સવાલો વધી ગયો ચલો કેટલા કાર્બન 7 7 એટલે હેપ્ટ 15 ત્રિવન 3 છે એટલે હેપ્ટા ચલો આનો નંબર 1 આનો નંબર 3 આનો નંબર 5 ને 3 વાર છે ત્રિવન એટલે પ્રત્યેક લગાડવાનો ટાઈમ એટલે હેપ્ટા 1 3 5 ત્રણ ચલો હવે આ બાજુ જો ત્રિભુજ કેટલા છે 2 છે ચલો નંબર આગળથી આપે તો 1 2 3 4 5 6 અને પાછળથી આપે તો 1 2 ચલે પછી આપી ચલો આગળથી નંબર આપી તો સવારો આ ત્રિભુજનો કાર્બન આગળ એટલે 3 નંબર ને આ ત્રિભુજની આગળ આ કાર્બન એટલે 5 નંબર એટલે 3 ને 5 8 ધારો કે પાછળથી નંબર આપીએ જો 1 2 3 4 5 6 તો આ ત્રિભુજની આગળ આ કાર્બન એટલે 1
ને આ દ્વિબંધની આગળ ના એટલે 3 4 બોલો કથી સરવાળો ઓછો આવ્યો તો પાછળથી નંબર કથી આપીશું પાછળથી આપીશું ઓકે નંબર પાછળથી આપીશું આજની ગણતરી કરી લેવાની એટલે તમને ખબર પડી જાય 1 2 3 4 5 6 6 એટલે હેક્સ પણ દ્વિબંધ 2 છે એટલે હેક્સની જગ્યાએ લખીશું હેક્સા 1 3 અને 2 3 બનશે એટલે પ્રત્યેક પર લગાડવાનો 9 એટલે આ નામ થશે હેક્સા 1 3 9 ચલો આમાં 1 2 3 4 5 6 7 8 ચલો ત્રિબંધ નંબર 8 ત્રિબંધ નંબર 1 આનો 5 3 ત્રિબંધ છે એનો 7 1 ને 5 6 ને 7 13 થાય જો ચલો પાછળથી નંબર આપે 1 2 3 4 5 6 7 8 1 પાછળથી આ ત્રિબંધની આગળ આ કહેવાય અને આગળ આ કહેવાય 3 અને આગળ આ કહેવાય 7 4 ને 7 11 આગળ થી આપણે જો સરવાળો ઓછો 13 આવે ને આગળ 11 આવે તો કયો ઓછો ઓછો આવ્યો તો પાછળથી એટલે પાછળથી નંબર આપો બાકી બે પાછળથી નંબર 1 2 3 4 5 6 7 8 ચલો 8 એટલે કુકુરૂપ શું લખે છે હું ઓક નો ઓક્ટા 10 1 3 7 3 3 બને એટલે એનો પ્રત્યય આવે 3 એટલે ઓક્ટા 1 3 7 3 તો આ રીતે નામકરણ કરવામાં આવે તો આ થયું હલકી બરાબર ચપળીમાં આ રીતે નથી આવ્યું પહેલી એક વાત બરાબર કારણ કે આપણે જવું હોય એડ્યુકેશન આપણે સારી રીતે તો આ રીતે આપણે સમજવું જ પડે પહેલાં છોટું છોટું સમજવું પડે અને પછી સાથે બધું આવડી જ જશે તમને બરાબર એટલે હું મારી રીતે કરાવું છું ચોપડીમાં અત્યારે જોવાની કોઈ જરૂર નથી આટલું હવે પછી એટલે આલ્કિનમાં આગળ કરાયું તે અને આ બધું આલ્કિનમાં જ લખવાનું છે આ રીતે ક્રમમાં જ લખવાનું છે જે પ્રમાણે અંદર પીડીએફ હું લીસ તે પ્રમાણે ક્રમમાં જ તમારે લખવાનું છે અને એનો તમને બહુ કામ લાગશે આગળ જતા પણ ધ્યાન રાખજો ઓકે ચલો હવે આપણે આ કાર્યક્રમ પર જઈશું હવે આપણે જઈશું આલ્કાઇન ચલો આલ્કાઇન એનો બંધારણ તમને ખબર છે સી ટ્રિપલ બોન્ડ સી એનો પ્રત્યય આવે આયન ચલો પહેલાની જેમ જ જવાનું છે જે તમને આલ્કીન આવડે તે રીતે આમાં જવાનું છે ચલો પહેલા શું લખવાનું આમાં તો જનક શૃંખલાના કાર્બનનો ટૂંકો પછી આપણે જોઈએ છીએ જનક શૃંખલાના કાર્બનનો ટૂંકો ટૂંકો બેટ કરો ને મે 8 પ્રોપ બ્યુટ પછી બેસ હવે ત્રિબન નહીં આવશે આલ્કાઇન એટલે ત્રિબન આવશે જોઈ શકો છો તમે તો ત્રિબનના કાર્બનનો ઓછામાં ઓછો નંબર પેલામાં ત્રિબન નહોતો આમાં ત્રિબનના કાર્બનનો ઓછામાં ઓછો નંબર અને પછી પ્રત્યય લખવાનો કયો આયન ઓકે તો આ રીતે જવાનું છે ચાલો એટલે દ્રી આલ્કિન જેવું જ છે મતલબ પહેલામાં દ્રી બને તો મંત્રી બનાવશે ચલો તો શરૂઆત કરીએ ચલો તો શરૂઆત કરીએ જો શું આલ્કાઇન સંયોજન છે ત્રિબંધ આવેલું છે ચલો એનો ઓછામાં ઓછો નંબર સેમ ત્રિબંધની જેમ આગળથી આપીશું તો ત્રિબંધનો કાર્બન આગળ આવી જો આગળ તો એનો નંબર બીજો આવે જો છે ને એટલે આગળથી આપીએ તો ત્રિબંધના કાર્બનનો કાર્બન આગળ આવી જો ત્રિબંધનો કાર્બન એટલે બીજો નંબર આવે પાછળથી આપીશું નંબર તો ત્રિબંધનો કાર્બન આગળ આવી જાય પાછળથી આપીએ તો પહેલો આવે જો એટલે આગળ તો ક્યાંથી ઓછો આવે તો આગળથી બીજો ને પાછળથી પહેલો તો કયો ઓછો આવશે તો પહેલો એટલે નંબર આપીશું પાછળથી ચલો તો પાછળથી નંબર આપીએ 1 2 3 ચલો લખવાનું જોઈએ તો જનક શૃંખલાના કાર્બનનો ટૂંકો કેટલા કાર્બન 3 કાર્બનનો ટૂંકો એટલે પ્રોપ ચલો
3 નો ઓછા ઓછો નંબર ડેશ કરને 1 અને બટે આવશે 3 1 છે એટલે 9 એટલે આ નામ તમારું પ્રોપ 1 9 ચલો નંબર આપી છે તો 1 2 3 ને 4 તો 3 1 નો ઓછા ઓછો નંબર આવશે 4 આગળ લીજો એ પાછળથી આપે તો પહેલો જ આવી જો આ છે ને એ નંબર પાછળથી આપવાનો ચલો 5 એટલે 10 10 ત્રિભુજ નો ઓછા ઓછો નંબર 1 ને પ્રત્યય 9 એટલે આ નામ થશે 10 1 9 ચલો આમાં જઈએ તો આગળ થી આપે તો 1 2 ને 3 ત્રિભુજ નો કાર્બન આગળ આવે એટલે ત્રીજો નંબર જો એ પાછળ થી આપે તો ત્રિભુજ ની આગળ આગળ આવે આ નંબર તો 1 2 ને 3 તો આગળ થી આપો તો પણ લેજો અને પાછળ થી આપો તો પણ લેજો એટલે તમે આગળ પાછળ ગમે ત્યાં નંબર આપી શકો છો ચલો આપણે આગળ થી આપી દઈએ 1 2 3 4 5 ને 6 ચલો લખીએ તો પહેલા જેના સંખ્યાના કાર્બન 6 છે તેનું ગ્રુપ 6 એટલે હેક્સ ડેશ ત્રિભુજનો ઓછા ઓછો નંબર 3 અને હવે પ્રત્યય કોણ તો 9 ત્રિભુજ એટલે હેક્સ 3 9 જો चलो त्रिभुज आ रहे हैं चलो नौ छह मौजूद नंबर अगर दिया हो से जो बीजो नंबर ये पांच अगर दिया करवा एक दो तीन चार ने पांच में होता है जो तो काफी हो चुका हूँ अगर की नंबर आपके लिए चलो सात इतने हैप जिन्हें सुनना करवा दो ग्रुप सात इतने हैप चलो ऊंचा मोचा नंबर 2 10 करने में प्रत्यय आवशे 9 એટલે નામ થશે હેપ 2 9 ચલો હવે આમાં જઈશું ત્રિભુજ આય જો ચલો આગળ થી આપી તો આ કાર્બન આવે એટલે પહેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો નંબર આવે જો પાછળ થી આપી તો આ કાર્બન બને ત્રિભુજ ની આગળ આવે જો એલો બીજો ને ત્રીજો તો કદી નંબર આપીશું પાછળથી એટલે 1 2 3 4 5 6 7 8 ચલો આઠ કાર્બન એટલે તો ગ્રુપ આવશે ઓક્ટ નંબર 3 ને પ્રત્યય 9 એટલે ઓક્ટ 3 9 તો આ રીતે તમે નામકરણ કરી શકો છો ઓકે હવે આલ્કાઇનમાં એવા જોઈશું સંયોજનો કે જેમાં એક કરતાં વધારે ત્રિભુજ આવેલા હોય જેમ આપણે આલ્કેનમાં જોઈ ગયા તેવું આમાં કે એક કરતાં વધારે ત્રિભુજ આવેલા હોય ત્યારે તો સમજો જો ત્રિભુજની સંખ્યા 2 હોય તો ત્યારે જો એક ત્રિભુજ હોય તો આઈન પ્રત્યય લગાડીએ તો ત્રણ હોય તો ત્યારે ડાયા ઇન પ્રત્યય લગાડો બાકી મિત્ર બાજુ ત્રિભુજના જે ઓછામાં ઓછા બે નંબર આવશે એ સાથે લખવાના પ્રત્યય કયો લગાવવાનો ડાયા ઇન જો ત્રિભુજની સંખ્યા 3 હોય તો ત્યારે ત્રાયાયન ત્રાયતાયન એટલે ત્રાયાયન પ્રત્યય લગાવો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું બાકી તો આપણું જે છે તે જ જણક શૃંખલાના કાર્બનનું ટૂંકું રૂપ પણ ત્રિભુજ કે ત્રિભુજ બે હોય કે ત્રણ હોય તો હેક્સની જગ્યાએ હેક્ઝા લખાય પેન્ટી જગ્યાએ પેન્ટ લખાય આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું પછી જે બે ત્રિભુજનો નંબર હોય તો બે સાથે લખવાના ત્રણ હોય તો ત્રણ સાથે લખવાના બે હોય તો ડાયાયન પ્રત્યય આવશે ત્રણ હોય તો ત્રાયાયન પ્રત્યય આવશે જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે ચલો જોઈએ ચલો તો આ આલ્કાઇન છે જો ત્રિભુજ છે અહીંયા ત્રિભુજ બે છે જો ચલો આગળ થી નંબર આપી આપણે ખબર નંબર એ રીતે આપવાનો કે બંને ત્રિભુજ ના સરવાળો ઓછો આવવો જોઈએ આગળ થી આવશે બીજો આ ત્રિભુજ નો જો આ ત્રિભુજ ના આવશે પાંચમો તો બે ને પાંચ સાત પાછળ થી નંબર આપી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત પાછળ થી નંબર આપીએ તો આ બે આ ત્રિભુજ ની આગળ કરવા ના ગણાય જો
નાનો 5 બરાબર તો 7 જો એટલે આગળ થી કે પાછળ થી બંને બાજુ સરવાળો સરખો જ આવે તમે ગમે તે નંબર આપી શકો આગળ થી આપો તો 5 ચાલે કે પાછળ થી આપો તો 5 ચાલે ચલો તો આપણે આગળ આપી દઈએ ચલો 7 કાર્બન તો 7 કાર્બન લે કુકુરો પાસે હેટ અને ત્રિબન 2 છે એટલે હેટ આવે ચલો હવે બધાના નંબર આનો 2 આનો 5 2 છે એટલે ડાયાઈન હેપ્ટાર 25 ડાયાઈન ચલો આમાં જો ત્રિબન 1 2 ને 3 ચલો સરવાળો 1 2 3 4 5 6 7 8 ને 9 ચલો આનો નંબર 1 આ ત્રિબન નંબર 4 આ ત્રિબન નંબર 6 चारे पांच का छोड़ दिया तो पांच तीन नंबर अभी है तो आत्री बनी अगर त्रण आत्री बनी अगर पांच आत्री बनी अगर आठ तो अंदर पांच आठ आठ सोल थे जाए तो अगर तीस सवारों से अग्गियार आए तो पांच सौ तीस सोल आए तो आप तेरे सवारों में हो चुके हैं अग्गियार ले नंबर आपके सामने आने ठीक अब तो रफली जोई रहने पड़े હવે આગળ કે નંબર અપાઈ છે કેટલા કાર્બન છે 9 તો 9 નું ટુકડું પાવે નોન પણ ત્રિબન 3 છે એટલે નોના લાગે શું લખાય નોના ચલો બધા નંબર સાથે ડેશ કરીને આનો 1 આનો 4 આનો 6 અલ્પવિરામ કરી લખવાનો ચલો ડેશ 3 છે 3 એ તો પ્રત્યેક અલગ લેવાનો ત્રાયાઈન એટલે આનું નામ હશે નોના 1 4 6 ત્રાયાઈન જો કેલામાં આવ્યું 1 2 3 4 5 6 આગળ થી ત્રિબન નો 2 આ ત્રિબન નો 5 એટલે 7 1 2 3 4 5 6 1 નાનો 4 એટલે 5 તો આગળ થી સરવાળો 7 આવે અને પાછળ થી 5 આવે તો ક્યાંથી સરવાળો ઓછો આવશે પાછળ થી અને નંબરિંગ કરીશું પાછળ થી वन टू थ्री फोर फाइव सिक्स चलो छह कैट बने ना तो कुल लगे तो हैक्स पन बैठ रहे तो ये बन चले हैक्सा लगता है दस अनो वन अनो फोर मैं बैठ रही बन चुका हूँ पेपर लगे नया ही हैक्सा वन फोर डाया इन चलो आज भी रही वन 2 3 4 5 6 and 7 નંબરિંગ નો સરવાળો કરે તો 1 3 અને 6 10 થાય પાંચ ચાર છે 10 ચલો પાછળથી નંબરિંગ કરીએ તો 1 4 અને 6 આટલે છો 11 થાય જો ઉપર આગળથી 10 થાય ને પાછળથી 11 થાય તો પાછળ નંબર ગણાય છે આગળથી ગણાય છે ઓછામાં ઓછો નંબર આગળથી નંબર આપી છે ચલો જનક સંખ્યામાં 7 કાર્બન છે 7 કાર્બનનું ટુકડું પહેલા હેપ્ટ આપણે હેપ્ટર લખી શકાય કે 3 ત્રિબન છે દસ આનો નંબર 1 આનો નંબર 3 આનો નંબર 6 અને 3 ત્રિબન છે એટલે પ્રત્યય ત્રાયા ઇન નામ પાસે હેપ્ટા 136 ત્રાયાઈન આ રીતે આપણે નામકરણ કરવાનું છે તો આલ્કાઈન વાળા બધામાં આની આગળનો એક ત્રિબન હોય ત્યાંનું અને બે અને ત્રણ ત્રિબન હોય ત્યાંના બધા તમારા નોટબુકમાં લખવાનું અને જાતે પ્રેક્ટિસ કરવાની ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે સમવિષય યોગ્ય છે નામકરણ શીખી ગયા આલ્કીન અને આલ્કાઈન બંનેમાં મોટે ભાગનો કોમન છે તમે જોશો બરાબર બંનેમાં જો એક ત્રિબન કે એક ત્રિબન આવેલો હોય તો પહેલા જનક સંખ્યાના કાર્બનનો ટુકડો એટલે મીટ એટ બ્યુટ પેન્ટ જે હશે તે પછી ડેશ કરવાનો પછી ત્રિબન કે ત્રિબનના કાર્બનનો ઓછામાં ઓછો નંબર જો ત્રિબન હોય તો છેલ્લે ડેશ કરીને ઇન પ્રત્યય લગાડવાનો અને ત્રિબન હોય તો ડેશ કરીને આઇન પ્રત્યય લગાડવાનો હવે ત્રિબન કે ત્રિબન એક કરતાં વધારે હોય ધારો કે ત્રિબન બે હોય તો ડાયન અને ત્રિબન બે હોય તો ડાયાઈન પ્રત્યય
પણ શરત ધ્યાનમાં રાખવાની એક કરતાં વધારે હોય ને તો ટૂંકા રૂપને પેન્ટ હોય તો પેન્ટા કરાય, હેક્સ હોય તો હેક્સા કરાય, હેપ હોય તો હેપ્ટા કરાય, પછી બંને ડેશ પેનને બંને ત્રિબંધ કે ત્રિબંધના નંબર સાથે લખવાના ઓછામાં ઓછા, અને પછી ત્રિબંધ હોય તો ડાયાંગલ, ત્રિબંધ હોય તો ટ્રાયંગલ, અને તે ત્રિબંધમાં આર્વે ધ્યાનમાં રાખવાનું. બરાબર? તો તમને આ આલ્કિન અને આલ્કાઇન બરાબર તેના આયુબીએસી નામકરણ બરાબર અહીંયા સમજી લીધું હશે, અને હવે જાતે પ્રેક્ટિસ કરજો, આવડી જશે. બરાબર? હવે આવતા વખતે બીજા સમૂહ પર આપણે જવાના છે. બરાબર? થેન્ક યુ.